ખારેલ રાનકુવા માર્ગ પર અકસ્માતની ઘટના બની હતી, જેમાં એસટી બસે યુવકને અડફેટે લેતા યુવકનું ઘટના સ્થળે મોત થયું હતું. મળતી માહિતી મુજબ એસટી ડ્રાઈવર અકસ્માત કરી બસ લઈને ફરાર થઈ ગયો હતો. ત્યારે બે મોટરસાઇકલ સવારોએ બસનો પીછો કરીને બસ રોકાવી હતી અને ડ્રાઈવરને ઝડપી પાડ્યો હતો. ડ્રાઈવર ઝડપાતા તે દારૂ પીધેલી હાલતમાં હોવાનું સામે આવ્યું હતું. આમ બસ ચાલક નશામાં હોવાના કારણે અકસ્માત સર્જાવાની ઘટના બની હતી, જેની જાણ થતાં પોલીસે ઘટનાસ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. સંવાદદાતા રાકેશ સોલંકી ફોનલાઈન પર. જી રાકેશ, રાનકુવા પાસે બસ ડ્રાઈવરે એક બાઇક ચાલકને અડફેટે લીધા, તેનું મોત થયું હતું અને ત્યારમાં ખબર પડી હતી કે ડ્રાઈવર દારૂ પીધેલી હાલતમાં હતો. શું કાર્યવાહી કરવામાં આવી છે? પહેલા આપને એ તો જણાવી દઉં કે જે આ ઘટના બની છે તે બે મહિનામાં ત્રીજી ઘટના છે. એસટીના બસ ડ્રાઈવરની ગંભીર બેદરકારીઓ મહિનામાં ત્રીજી વાર સામે આવી છે. ગત રોજોમાં બે અકસ્માતો મોટા થયા હતા, 4-5 લોકો મોત નિપજ્યા હતા. ત્યારબાદ આજે જે ઘટના બની છે, રાનકુવા અને ખારેલ માર્ગ પર પૂરપાટ ઝડપે બસ જતી હતી અને જે રાહદારીને અડફેટે લીધો છે એ રાહદારી ઘટના સ્થળે જ મોત પામ્યો હતો. પરંતુ સદ્દસીબે ખાસ વાત કરવામાં આવે તો જે મોટર બાઇક ચલાવતા બે ઇસમોએ બસ ડ્રાઈવરને જોઈ લીધો હતો અને એનો પીછો કરીને એને ઝડપી પાડ્યો હતો. એ સમગ્ર તપાસ દરમિયાન ડ્રાઈવર નશાની હાલતમાં હોય એવું બહાર આવ્યું છે, જેને લઈને પોલીસે અકસ્માતનો ગુનો નોંધી અને નશાની હાલતનો પણ ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. જગતપ્ય. જી રાકેશ, આભાર સમગ્ર માહિતી સાથે જોડાવવા માટે.